हमेशा सर्वश्रेष्ठ बन अने एवी सफलताओं ने प्राप्त कर जे सफलताओं तने सुख आपे अने तू पण बधाने सुख आपनारी बने। रानी मारा दादाजी ने खबर पड़शे ने कि तू नवी सफलताओ अने नवी दिशाओं की तलाश में जाई रही छे तो दादाजी तने आवो ज आशीर्वाद आपशे। तारा शब्दों में नाम भले दादाजी नुं होय पण रणको तो तारा हृदय नो छे। साचुं कहो छुं ने राम? हां आजे तो हृदय ज बोली रह्युं छे। अच्छा आटला वर्षो तारुं हृदय क्यां हतुं? हतो तो मारी पासे पण इने आ रीते बोलता नतो आवड़। चलो आजे बोलता तो आवड़ियो। हां बोलता तो आवड़ियो पण जरा मोड़ो आवड़ियो नहीं। आपण अजब केवाय। राम प्लीज हवे हूं रड़ी पड़ी नहीं तो। तू जो नहीं रड़े ने तो तने मारा सब जाय। अरे 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 रानी पण आजे तो कमाल थई गयो। हूं तने शोधतो पण नतो ते तू मने जड़ी गई। माया जी मैं केम छु उर्वी ने? अबे ठीक तो छे ने? हां थोड़ी वार माटे पागल जीवी થઈ ગઈ હતી પણ હવે ઠીક છે। હા તમે બેસો હું તમારા માટે પાણી લઈ આવું। પણ એ છે ક્યાં? એની રૂમ માં। થોડી વાર માટે અરીસો સાથે વાતો કરતી હતી। શું વાત? અરીસો સાથે વાતો કરતી હતી? હા અરીસો સાથે। અને તું કહે છે કે એને ઠીક છે? પણ અરીસો સાથે સારી સારી વાતો કરતી હતી। पागल कौन छे खरेखर? तू के उर्वी? अत्यारे तो मने तमे पागल लागो छो। मित्र तो हूँ हती जेनी ए वेवला ने मैं वास्तविकता ना पाठ पण शिखव्या पण ए वेवलो वेवलो ज रह्यो। एनी औकात राम बनवानी ज रही जाई बनवानी नहीं। जन्म में जाई ए अने एनी रानी।
આશું બોલીએ સમજાયું? હા. આ ઠીક કે હોય? પણ થોડી વાર પહેલા તો ઠીક જ હતી. તો પછી આ બધું શું છે? મને શી ખબર? પ્રયત્ન હલો. હા કાકી બોલો. જય જયરામ બોલું છું. શું ઉર્વી પાગલ થઈ ગઈ છે? અરે પાગલ બની ગઈ છે એટલું જ નહીં, પણ ક્યારેક ક્યારેક તો પોતાના મગજ પરનો કાબુ પણ ખોઈ બેસે છે. જો કે પછી એને ખ્યાલ આવી જાય છે કે મારે આમ ન કરવું જોઈએ, એટલે પોતાના મગજ ઉપર કાબુ પણ મેળવી લે છે. અને પછી તો એકદમ ઉર્વી જેવી બની જાય છે, પહેલાની જેમ જ ઉર્વી. અને ઉર્વી બનીને અરીસા સાથે વાતો પણ કરી લે છે. અરીસા સાથે વાતો કરે છે? હા બેટા, તું તો એને ઓળખે છે ને. એ બીજાની સામે પોતાની ભૂલ તો કબૂલ કરશે જ નહીં, એટલે પોતાની સાથે જ વાત કરીને પોતાની ભૂલ કબૂલ કરી લે છે. કાકી, ઉર્વીમાં બીજાઓને પાગલ કરી દેવાની તમામ શક્તિ છે, પણ ઉર્વી પોતે પાગલ થઈ જાય એ વાતમાં જરાય માલ નથી. હા જય જયરામ, હું પોતે પણ માનવા તૈયાર નથી. અરે પોતાના બાપને હાર્ટ પેશન્ટ બનાવી દેનારી છોકરી આવા કાંડા કાઢે એ વાત જ કેમ મનાય? પણ નજરે જોયું તો માનવું જ પડે. અને જય જયરામ, આવી વાતો કઈ બીજા આગળ થાય? અરે ઉંમર લાયક છોકરી છે, જો ગામમાં આડી અવળી વાત થાય તો ન થવાની થાય, એટલે જ તો તારી સાથે વાત કરું છું. કાકી તમે ચિંતા નહીં કરો, હું ઉર્વી સાથે વાત કરીશ. અને બેટા, એ કઈક વિચિત્ર વાતો કરતી હતી, કોઈ રામની, કોઈ રાણીની, કોઈ સીતાની, કોઈ રાજાની વાતો કરતી હતી. શું? રામ રાણી? હા, રામ રાણીનો રાજા નહીં બને, રાણી રામની સીતા નહીં બને, એવું કઈક વિચિત્ર બોલતી હતી. ઓહ, આવું બોલતી હતી? તો તું આ સાચવી લઈશ ને બેટા? હા કાકી, મેં કહ્યું ને, તમે જરાય ચિંતા નહીં કરો, હું બધું સાચવી લઈશ. પણ બેટા જોજે, હા, વાત બહાર જાય નહીં. અરે કાકી, આ વાત તો ખુદ પૂર્વી સુધી પણ નહીં જાય. બસ બસ બેટા, તું આટલું બોલ્યો અને અમારા હૈયે ટાઢક વળી. મને ખબર છે કે કોઈ પણ અગત્યની વાત હોય તો તમે ગંગાબાને જરૂર સામેલ કરો છો, એમ પૂછીને જ નિર્ણય લો. આ
घर में इने कया पूछा वगर हूँ कशुज करतो नथी। पर तारे एवी तो शू वात करू छे के तेमा गंगा ने हाजर राखे पड़े। दादाजी बहुज मोटी वात छे। दादाजी मने खबर छे के नारायण काकानो शोक चाले छे एटले अमुक वातो न करी शकाय सारू न लागे। पर दादाजी अमुक सारी वातो होय तेने ध्यान में तो ले शकाय नहीं। એવી તો શું વાત છે દાદાજી? તે રાણી વિશે છે। રાણી વિશે? દાદાજી તમે જોઈ છે ને એને કેવી લાગી? સુંદર છે, સુશીલ છે, ભણેલી ગણેલી છે, ઠરેલ છે। તે આપણા ઘરમાં આવે તો જન્મથી જ તને આવી આદર્શ મૂર્તિ મળી છે। હા એ તો છે જ, દાદાજીએ મને જેટલું
જેટલું આપ્યું છે ને એટલું ભાગ્ય જ કોઈને મળ્યું હશે. અને દાદાજી જેવું તું બનીને જેટલું જગતને આપી શકે છે તેટલું બીજું કોઈ રીતે નહીં આપી શકે. હા રામ, તું દાદાજી જેવો બનીશ ને તો સૌથી વધુ આનંદ મને જ થશે. બોલો દાદાજી, હવે શું કહો છો? તું સાચી છો બેટા, પણ તારા કરતા વધારે સાચો હું છું. રાની જેવું કન્યા રત્ન પારખ્યું તો મેં જ છે ને. કારણ કે આવેશમાં આવીને તમે મારી મિત્રતા તો તોડી નાખી, પણ મારી મિત્રતા તોડ્યા પછી તમને મારી મિત્રતા નો અહેસાસ થયો. કદાચ આવો ભ્રમ તને સંતોષ આપે અને એટલે જ મારી પૂરેપૂરી હમદર્દી છે તારી સાથે. મેડમ ઉર્વી, આ જો ભ્રમ હોય તો પછી તમારે તમારા માતા પિતા સામે નાટકો શા માટે કરવા પડે? એક્ચ્યુઅલી તો એ નાટકો કરીને તમે મને બોલાવવા માંગતા. હું તમને બોલાવવા માંગતી હતી? હા મિસ ઉર્વી, કારણ કે તમને ખબર પડી ગઈ હતી કે તમે મારા વગર જીવી શકો એમ નથી. અને ફરીને પાછા મારી પાસે આવી શકો એમ પણ નથી. યસ મિસ ઉર્વી શોકી, અને એટલે જ તમે તમારા માતા પિતાની આગળ ચિત્ર વિચિત્ર નાટકો કર્યા. તમે જાણતા હતા કે તમારા એ નાટકો જોઈને જ તમારા માતા પિતા મારી પાસે દોડ્યા હશે, અને એમની વાત સાંભળીને હું તમારી પાસે દોડ્યો આવીશ. વેલ વેલ વેલ, બહુ સારા જોક્સ કહી શકો છો તમે. પછી મારો માટેનો તમારો પ્રેમ પણ એક જોક હશે ને? ઓકે okay.